હેલો મિત્રો, કેમ છો? હું છું પ્રતિક આહિર, આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પ્રતિક આહિરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એમસીની અંદર બહાર પડેલી 40 ભરતી અને આવનારા દિવસોમાં જે એમપીએસડબલ્યુની જે ભરતી આવવાની છે તેના અનુસંધાને અને એમપીએસડબલ્યુની એક્ઝામમાં આપણે આપણા સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી નીવડે તેવા પ્રશ્નોની સિરીઝ ચાલુ કરી છે. તો આજે આપણે એક જ નવા ટૉપિક જ વિશે એની ચર્ચા કરીશું અને જે આની પહેલાં જે ઘણી બધી એક્ઝામ લેવાઈ ગઈ છે તેની અંદર પણ પ્રશ્નો આપણને જોવા મળ્યા હતા. તો ચાલો મિત્રો, આજે આપણે એક જ નવા ટૉપિકની ચર્ચા કરીશું અને તે ટૉપિકનું નામ છે રોગોનો ઇન્ક્યુબેશન પીરિયડ. એટલે કે મિત્રો, રોગોનો ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે તેને ગુજરાતીમાં આપણે કહી શકીએ કે તેની ઉદ્ભવન અવધિ. જે કોઈ પણ રોગ થાય છે તો તેના લક્ષણો અને તેની સારવાર, એટલે કે તેના લક્ષણો આપણે કેટલા દિવસ સુધીની અંદર જોવા મળે છે અને તે રોગ થાય છે તો શેના લીધે થાય છે, તો તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, આ પ્રશ્ન આપણને ઘણી બધી એક્ઝામમાં ઉપયોગી પણ નીવડે છે અને એમ કહી શકાય કે આપણી એમપીએસડબલ્યુ માટે તો ખાસ, કે જે સીધા જ આપણને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો મિત્રો, ચાલો આપણે આજે ચાલુ કરશું કે રોગોનું ઇન્ક્યુબેશન પીરિયડ. તો મિત્રો, ખાસ હું સૌ પ્રથમ તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે હું અહીંયા જે કોઈ પણ વિડીયો મૂકું છું તે ગવર્મેન્ટ એક્ઝામના જે પાઠ્યપુસ્તક છે તેને ઓથેન્ટિક બનાવીને જ મૂકું છું. એટલે તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જે કોઈ પણ નવા વિદ્યાર્થીઓ છે તો તે મારી યુટ્યુબ ચેનલ પ્રતિક આહિર સબસ્ક્રાઇબ્સ કરે. હવે મિત્રો, અહીંયા આપણે જોઈશું કે પોલિયો રોગ છે તે શેના કારણે ફેલાય છે. તો આપ સૌ જાણો છો કે પોલિયો રોગ છે તે મુખ્યત્વે વાયરસ રોગના કારણે ફેલાય છે. હવે મિત્રો, પોલિયો રોગ છે તેનો ઇન્ક્યુબેશન પીરિયડ શું? એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાય તો મિત્રો, આપ સૌને ખ્યાલ હોવો જોઈએ કે પોલિયો રોગ છે તેનો ઇન્ક્યુબેશન પીરિયડ 7 થી 14 દિવસનો છે. ત્યારબાદ મિત્રો, ખાસ આપને સૌ મેં આના પહેલાંના વિડીયોમાં પણ જણાવેલું હતું કે પોલિયો રોગ ભારતમાંથી ક્યારે નાબૂદ થયો. તો મિત્રો, હવે હું તમને બીજો પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં તમારે મને જવાબ જણાવવાનો છે કે પોલિયો રોગ છે કે જેને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પોલિયો રોગ ક્યારે નાબૂદ કર્યો તે સૌએ કોઈ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ત્યારબાદ મિત્રો આવે છે મેલેરિયા રોગ. કે મિત્રો, ખાસ એક સૌ વિદ્યાર્થી મિત્રોને હું જણાવવા માગું છું કે જે કોઈ પણ એક્ઝામ આવે ત્યારે 3-4 રોગો આપણે એવા છે કે જેને આપણે કોઈ દિવસ નજરઅંદાજ નથી કરવાના, કે જેમાં પહેલો રોગ છે પોલિયો અને ત્યારબાદ આવે છે મેલેરિયા. મેલેરિયા રોગ આપ સૌ મિત્રો જાણો છો કે મેલેરિયા રોગ શેનાથી ફેલાય છે? તો મિત્રો, મેલેરિયા રોગ છે તે પ્રજીવથી ફેલાય છે. બરાબર, તો તેનો ઇન્ક્યુબેશન પીરિયડ શું? એક્ઝામમાં પૂછાય તો આપણને સૌને ખ્યાલ હોવો જોઈએ કે તેનો ઇન્ક્યુબેશન પીરિયડ છે કે જે પોલિયોનો છે તે જ, એટલે કે 7 થી 14 દિવસનો. ત્યારબાદ મિત્રો, ડેન્ગ્યુ આ રોગ મિત્રો હાલ ખૂબ જ ચર્ચામાં છે. તે માટે આ રોગ શેનાથી ફેલાય છે તે પણ ખાસ આપણને ખ્યાલ હોવું જોઈએ. તો મિત્રો, ડેન્ગ્યુ રોગ છે તે વાયરસને કારણે ફેલાય છે અને તેનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો કે 8 થી 10 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે જે કોઈ પણ રોગ છે તે એક્ઝામની અંદર તરત જ, એટલે કે જે ગુણસેવા પસંદગી મંડળની બદલાયેલી પેટર્ન છે તેના અનુસંધાને પૂછાઈ શકે છે. તો આપણે આમાંથી એક પણ પ્રશ્નનો જવાબ આપણે નજરઅંદાજ નથી કરવાનો. મિત્રો, ખાસ જણાવવાનું કે હાથીપગો રોગ છે તે શેના કારણે ફેલાતો રોગ છે? તો હાથીપગો રોગ છે તે પ્રજીવના કારણે ફેલાતો રોગ છે અને તેનો ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે 6 થી 8 વર્ષનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. મિત્રો, હજી એક વખત કહું છું કે ઇન્ક્યુબેશન પીરિયડ સૌ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કેમ કે હવે આવનારી એક્ઝામમાં જે બદલાણી પેટર્ન છે તેની અંદર આ ઇન્ક્યુબેશન પીરિયડ પૂછાઈ શકે છે. ત્યારબાદ મિત્રો, જે જાપાનીઝ જે રોગ છે, જાપાની એન્સેફેલાઇટિસ નામનો જે રોગ છે તે શેનાથી ફેલાતો રોગ છે? તો કે તે વાયરસથી ફેલાતો રોગ છે. ત્યારબાદ તો કે તેની ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો કે 6 થી 9 વર્ષનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. ત્યારબાદ મિત્રો, કમળો રોગ છે, કમળો શેના કારણે ફેલાતો રોગ છે? તો મિત્રો, આપ સૌને ખ્યાલ હોવો જોઈએ કે કમળો રોગ છે તે વાયરસના કારણે ફેલાતો રોગ છે. ત્યારબાદ મિત્રો, હડકવા જે કોઈ પણ જે કોઈ વ્યક્તિને હડકવા રોગ થયો હોય છે તો તે શેના કારણે થતો હોય છે? તો વાયરસ. તો મિત્રો, અહીંયા હું તમને એક બીજો પણ પ્રશ્ન આપવા માગીશ કે બીજો પણ પ્રશ્ન આપવા માગીશ કે હડકવા જે પણ રોગ થાય છે તેમાં
તમારે સૌ વિદ્યાર્થી મિત્રોએ મને જણાવવાનું છે કે હડકવા જ્યારે કોઈપણ રોગને કોઈપણ વ્યક્તિને રોગ લાગુ પડે છે તો તેમાં ક્યાં નામની રસી મૂકવામાં આવે છે, આ રસીનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। ત્યારબાદ મિત્રો, જે ગાલપચોડિયા નામનો રોગ છે તે સેનાથી ફેલાય છે, તો ગાલપચોડિયા રોગ છે તે વાયરસના કારણે ફેલાય છે, તો તેનો ઇન્ક્યુબેશન પીરિયડ મિત્રો કેટલો છે, તો કે 2-3 અઠવાડિયા સુધીનો છે। હવે મિત્રો ત્યારબાદ આવે છે તો કે ઓરી રોગ છે તે સેના કારણે ફેલાતો રોગ છે, ઓરી રોગ છે તે વાયરસના કારણે ફેલાતો રોગ છે, તો તેનો ઇન્ક્યુબેશન પીરિયડ 2-3 અઠવાડિયા સુધીનો ઇન્ક્યુબેશન પીરિયડ છે। ત્યારબાદ મિત્રો જે અછબડા છે, અછબડા સેના કારણે ફેલાતો રોગ છે, તો કે વાયરસના કારણે અછબડા ફેલાય છે। ત્યારબાદનો તો કે ધનુર્રોગ છે તે સેના કારણે ફેલાય છે, તો કે ધનુર્રોગ છે તે જીવાણુના કારણે ફેલાતો રોગ છે। ત્યારબાદ મિત્રો રક્તપિત્ત, તો કે રક્તપિત્ત સેના કારણે ફેલાતો રોગ છે, તો રક્તપિત્ત પણ ધનુર્ની જેમ જીવાણુથી ફેલાતો રોગ છે। ત્યારબાદ મિત્રો આવે છે કોલેરા રોગ છે તે સેના કારણે ફેલાતો રોગ છે, તો કોલેરા રોગ છે તે પણ જીવાણુના કારણે ફેલાતો રોગ છે। હવે મિત્રો ટાઈફોઇડ રોગ છે તે મિત્રો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો નજરઅંદાજ ન કરતા, કારણ કે ટાઈફોઇડ છે, મેલેરિયા છે, પોલિયો છે, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, આ એવા રોગો છે કે આ રોગોમાંથી આપણને સીધા જ પ્રશ્નો પૂછાઈ શકે છે। તો મિત્રો ટાઈફોઇડ રોગ શેનાથી ફેલાય છે, તો ટાઈફોઇડ રોગ છે જીવાણુથી ફેલાય છે। હવે ટાઈફોઇડ રોગની સૌ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તેનો ઇન્ક્યુબેશન પીરિયડ છે 10-15 દિવસનો છે। હવે મિત્રો હું તમને મેં આગલા વિડીયોની અંદર પણ તેનો જવાબ જણાવેલો હતો, હવે તમારે મને તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ટાઈફોઇડ રોગની જે રસી છે તેના શોધક તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। ત્યારબાદ મિત્રો ટીબી, તો ટીબી રોગ છે તે સેના કારણે ફેલાય છે, તો કે ટીબી રોગ છે તે જીવાણુના કારણે ફેલાતો રોગ છે। હવે મિત્રો તમારે મને એ પણ જણાવવાનું છે કે ટીબી રોગ છે તેના કુલ પ્રકાર કેટલા છે, અને ટીબી રસી અને જે ટીબીની રસી છે તેના શોધક કોણ છે। ત્યારબાદ લેપ્ટોસ્પાયરોસિસ, તો લેપ્ટોસ્પાયરોસિસ કેના કારણે ફેલાતો રોગ છે, તો લેપ્ટોસ્પાયરોસિસ તે છે જીવાણુના કારણે ફેલાતો રોગ છે। ત્યારબાદ મિત્રો લેપ્ટોસ્પાયરોસિસના જે ઇન્ક્યુબેશન પીરિયડ છે, તો લેપ્ટોસ્પાયરોસિસનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે, તો કે 2-30 દિવસ સુધીનો ઇન્ક્યુબેશન પીરિયડ છે। તો મિત્રો આ હતા આજનો આપનો રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ, અને તે રોગ છે તે સેના કારણે ફેલાતો રોગ છે તે આજે આપણે આ ટોપિકમાં જોયું। તો જે વિદ્યાર્થી મિત્રો જે નવા છે તે તમામને વિનંતી કે જે મારી પ્રતિક આહિર નામની યુટ્યુબ ચેનલ છે તે સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત।